અમરેલીમાં દારૂ વેચાણના બોર્ડથી કુતૂહલ. ખાંભાના ડેડાણ ગામમાં હાથથી લખાયેલું છે આ બોર્ડ અને બોર્ડમાં લખવામાં આવ્યું છે દારૂનું વેચાણ થતું હોવાનું લખાણ લખ્યું છે. તો ઠેર ઠેર દેશી દારૂના ભઠ્ઠા થમથમતા હોવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 10થી વધુ દારૂના વેપારીઓના નામનો પણ ઉલ્લેખ કરાયો છે. બોર્ડમાં પ્રોહિબિશન ગુનામાં નોંધાયા હોવાનો પણ ઉલ્લેખ છે. તો દારૂના બોર્ડના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ફોટો વાયરલ થતા પોલીસે તપાસ કર્યાનો દાવો પણ કર્યો છે. અગાઉ પણ ડેડાણ ગામમાં દારૂના બોર્ડ લાગ્યા હતા, ફરી એક વખત લાગ્યા છે. તો ડેડાણમાં ઠેર ઠેર દેશી દારૂની ભઠ્ઠીઓ થમથમે છે અને કોણ કોણ છે તેમાં સંડવાયેલું તેના નામ પણ લખવામાં આવ્યા છે. કેમ ખુલ્લેઆમ દારૂ વેચાય છે, કોણે લખ્યું આ લખાણ અને શા માટે લખવામાં આવ્યું છે. સ્વાભાવિક વાત છે કે ઠેર ઠેર દારૂનું વેચાણ થઈ રહ્યું છે. યુવાનો ખાસ કરીને નશાના રવાડે ચડી રહ્યા છે, લોકોના ઘર બરબાદ થઈ રહ્યા છે. ત્યારે આશય સીધો એ જ દેખાઈ રહ્યો છે કે સમાજમાં જે બદી અત્યારે ફેલાય છે તેને દૂર કરવાનો. આમાં કોઈ વ્યક્તિ આ બોર્ડ મૂકેલું છે અને પોતાનું નામ જાહેર કરેલું નથી એક જાગૃત નાગરિક તરીકે, તો હોઈ શકે કે કોઈ બીજા બાબતોને કારણેસર પણ મૂક્યું હોય. પણ જેના નામ છે એના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખી અમે લોકો સક્રિય રીતે કાયદેસર કાર્યવાહી કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ એમની કોઈ આવી પ્રવૃત્તિ માલુમ પડશે તો ચોક્કસપણે અમે લોકો કાર્યવાહી કરીશું. તહેવારો પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરોનો પ્રયાસ છે. રાજસ્થાન સરહદેથી પકડાયો છે 1.25 કરોડનો દારૂ. અરવલ્લીમાં રાજસ્થાન સરહદેથી દારૂનો જથ્થો પકડાયો છે. શામળાજી પાસેથી 48.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. તો વાહન તપાસમાં દારૂનું કન્ટેનર પકડાયું છે. 784 પેટી દારૂ સાથે એક આરોપીની ધરપકડ થઈ છે. લાંબા સમય બાદ મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો છે. ભરૂચમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. પોલીસ સ્ટેશનમાં જ પોલીસકર્મી પર હુમલો થયો છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાન પર હુમલાનો બનાવ બન્યો છે. અસામાજિક પ્રવૃત્તિ અંગે PCRવાને સોંપ્યો હતો વ્યક્તિને અને પોલીસ સ્ટેશનમાં આરોપીએ ASI પર પાઇપથી હુમલો કર્યો. ASI ઘાયલ થયા છે, હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા છે. આરોપીના હુમલાની ઘટના બાદ પોલીસ કાફલો પણ ત્યાં પહોંચ્યો. રાજકોટમાં સિટી બસમાં જોખમી સવારી. જીવના જોખમે સવારીનો વિડીયો વાયરલ થયો છે. બસમાં ક્ષમતાથી વધુ મુસાફર ભરવામાં આવ્યા અને બસની બહાર લટકીને કરી રહ્યા છે મુસાફરી. રાજકોટમાં સિટી બસની હાલત ખખડધજ થઈ ગઈ છે. એક તરફ બસો ખખડધજ બની છે, બીજી તરફ લોકો જીવના જોખમે બસમાં સવારી કરી રહ્યા છે. સ્વામિનારાયણ ચોકમાં યુવાનો જોખમી સવારી કરી રહ્યા હોય તેવો આ વિડીયો છે. બસમાં ક્ષમતાથી વધુ લોકો ભરવામાં આવ્યા છે. કેટલાક લોકો બસના દરવાજા પર લટકી રહ્યા છે. જીવના જોખમે આ સવારી કરી રહ્યા છે. આમાં અકસ્માત થાય તો જવાબદારી કોણ લેશે? તાપીના વ્યારામાં પાલિકાના ઠરાવ સાથેની પત્રિકા ફરતી થઈ છે અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ફરતી થઈ છે આ પત્રિકા. વ્યારાનો દલા તરવાડી હું છું કોણ લખાયેલી આ પત્રિકા છે. સફેદ શર્ટમાં કાળો ચોર, તાપીમાં ભ્રષ્ટાચારનો જોર. તો વ્યારા નગર સંઘર્ષ સમિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પત્રિકાને લઈને નગરનું રાજકારણ પણ ગરમાવ્યું છે. સંઘ પ્રદેશ દમણના મસાલ ચોક વિસ્તારમાં બે પરિવારો વચ્ચે જોરદાર મારામારી થઈ. રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા બે પરિવારો વચ્ચે કોઈ વાતને લઈને મારામારી થઈ હતી અને શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી થઈ, ગાળાગાળી થઈ અને આ મામલો જોતજોતામાં ઝપાઝપી સુધી મારામારી સુધી પહોંચી ગયો. આ મારામારીમાં મહિલાઓ પણ સામેલ હતી. તો લોકોના હાથમાં ધોકા બાઇટનો પણ ઉપયોગ થયો હતો. જાહેર રસ્તા પર બે પરિવારો વચ્ચે ઝપાઝપી મારપીટ જોવા મળી હતી. તો લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. મારામારીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ ઘટનામાં કેટલાક લોકોને સામાન્ય ઈજા પહોંચી છે.
રાજકોટના રેસકોર્સમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. યુવતીનો ફોટો પડાવવાને લઈને બંને જૂથ વચ્ચે બબાલ થઈ. એક યુવકને ઢીકા પાટોનો માર મારવામાં આવ્યો છે. તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. વાત કરીશું ખેડાના વડતાલમાં હથિયારો લઈને ગાડી પર બેસી જન્મદિવસ ઉજવતો યુવકને આ જે વિડીયો હતો તે ક્યાંક હવે ભારે પડી રહ્યો છે. જાહેરનામાનો ભંગ કરવા અંગે પોલીસે યુવકોને ઝડપી પાડ્યા. હથિયારો સાથે જન્મદિવસની ઉજવણી કરતા યુવકનો આ વિડીયો વાયરલ થયો. પોલીસે તમામ યુવકોને ઝડપી અને ફરિયાદ રજીસ્ટર કરવાની કામગીરી હાથ ધરી છે. યુવકે ગાડી પર બેસી અને છરા વડે કેક કાપી હતી. અન્ય યુવકોએ ગાડીની ઉપર ચડી જાહેરમાં હથિયારો લઈ ફટાકડા ફોડીને ઉજવણી કરી. કચ્છ ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને જેલ હવાલે કરાયો છે. ગેંગસ્ટર લોરેન્સના રિમાન્ડ પૂર્ણ થતા નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો. વધુ રિમાન્ડની માંગ ન થતા લોરેન્સને જેલ હવાલે કરાયો. લોરેન્સનું પાકિસ્તાન કનેક્શન હોવાનું ખુલ્યું છે. લોરેન્સે પાકિસ્તાનથી એ ડ્રગ્સ મંગાવતો હતો અને લોરેન્સની કચ્છ ડ્રગ્સ કેસમાં અગાઉ પણ ધરપકડ થઈ હતી. કચ્છના ડ્રગ્સ કેસની તપાસમાં ખુલાસો થયો છે કે તેણે પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે 194 કરોડનું ડ્રગ્સ મંગાવ્યું હતું. 2022માં ગુજરાત એટીએસ કોસ્ટગાર્ડનું આ સંયુક્ત ઓપરેશન હતું અને પાકિસ્તાનથી આવતી અલ તૈયાસા નામની બોટને જપ્ત કરી હતી. બોટમાં સવાર 6 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ થઈ હતી. બોટમાંથી લગભગ 34 કિલો હેરોઇન જપ્ત કરાયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 194 કરોડ રૂપિયા તેની કિંમત. પકડાયેલા પાકિસ્તાનીઓમાંથી એક અબ્દુલ પૂછપરછમાં ખુલાસો કર્યો હતો અને જપ્ત કરાયેલું ડ્રગ્સ લોરેન્સ બિશ્નોઈના કહેવાથી પાકિસ્તાનથી લાવવામાં આવ્યું હતું. અગાઉ આ કેસમાં બિશ્નોઈ વિરુદ્ધ એનડીપીએસનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો, જે બાદ ગુજરાત પોલીસે યુએપીએની કલમ ઉમેરી હતી. અને હવે વાત કરીશું કુરિવાજોને જાકારાની. જુગાર રમવા પર પ્રતિબંધ, સમાજની આ પહેલ. લગ્ન પ્રસંગમાં ડીજે અને વરઘોડા પર પ્રતિબંધ. મહેસાણામાં ક્ષત્રિય ઠાકોર સમાજની આ પહેલ છે. વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજનો નિર્ણય છે. 84 ગામમાં વસવાટ કરતા સમાજના લોકો માટે આ પહેલ છે. કુરિવાજો દૂર કરવા ઠાકોર સમાજની મહત્વની પહેલ છે. ક્ષત્રિય ઠાકોર સમાજે જે કુરિવાજોને દૂર કરવાની પહેલ કરી છે તેમાં લગ્ન પ્રસંગે અને બીજા પ્રસંગોમાં ડીજે પર બંદી ફરમાવાય છે. જોકે ઘરે, લગ્ન સ્થળે અને ગામના મંદિરે ધાર્મિક પ્રસંગ ઉપરાંત નવરાત્રી ટાણે સાઉન્ડ વગાડી શકાશે. સાથે જેમ પ્રથા અને લગ્ન પ્રસંગે વરઘોડા બંધ કરાવવામાં આવ્યો, જ્યારે કે ઓઢણી પ્રસંગે ફક્ત મહિલાઓએ જવા અને પુરુષોના જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મરણ પ્રસંગે બીજા કોઈએ સોળ લઈ જવી નહીં તો સોળના બદલે રોકડથી વ્યવહાર કરવાની પણ જાહેરાત કરાઈ છે. સાથે જ માથે સાડી નાખવાની પ્રથા પણ બંધ કરી છે. રોકડથી વ્યવહાર કરવાની વાત કરાઈ છે અને સાથે જ લગ્ન જેવા પ્રસંગોમાં ઓઢમણા પ્રથા સદંતર બંધ કરાઈ છે. તેના બદલે રોકડથી વ્યવહાર કરવાનો રહેશે. જ્યારે કે લગ્ન પ્રસંગે થતા અન્ય સામાજિક પ્રસંગોમાં રમાતા જુગાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સમાજના પ્રમુખ ઉદાજી ખાંભોક અને મંત્રી દિનેશજી સુલતાનપુરાની અધ્યક્ષતામાં આ નિર્ણય લેવાયો છે. લેવાયેલ નિયમોમાંથી નિયમોની જે પત્રિકા છે તે પણ બનાવવામાં આવી છે. તો ઘણા પૈસાને ડીજે છે, બધું બંધ કરો તો ગરીબ આગળ આવી શકે. અમારા સમાજમાં જે કુરિવાજો બંધ કરવા છે એના પાછળનું મહત્ત્વ એક ખાલી શિક્ષણ જ છે. ખોટા ખર્ચા દૂર થશે તો સમાજ કંઈ પણ, જે ખોટા ખર્ચા દૂર થશે એના પાછળ જે કંઈ 2, 5, 10 રૂપિયા કે 25 રૂપિયા આપી શકશે એ એમાંથી બચત પેટે તરીકે જે મેળવેલું છે એમાંથી પણ એ મદદ પૂરેપૂરી કરી શકશે. મેઇન ઉદ્દેશ અમારો શિક્ષણ પાછળ ક્રાંતિ લાવવાનો છે અને એના માટે આ કુરિવાજો પાછળ જે ખોટા ખર્ચા છે એ બંધ કરી અને શિક્ષણ પાછળ ફક્ત ધ્યાન આપવામાં આવે એના માટે આ કુરિવાજો બંધ કરવામાં આવ્યા છે. 4 ઠેકોળે મિટિંગો કરી અને સમાજની સંમતિથી અમે આ જે કુરિવાજોના જે આ 8 મુદ્દા કાઢ્યા છે એ અમારા સમાજના
નુકસાન કરતા હતા એવા અમે સુધારા વધારા કર્યા. નિર્ણયમાં એક તો અમારા લગ્ન પ્રસંગમાં જે ડીજે લઈને જઈએ છીએ ડીજે બંધ, તો અમારા મરણ પ્રસંગે જે સાડી પ્રથા નાખવાની છે એ સદંતર બંધ, એના જગ્યાએ રોકડ રકમ આપવી. કે અમારે છોકરીનું લગ્ન હોય કે છોકરાનું લગ્ન હોય તે જે ઓઢમણ પ્રથા હતી એ ઓઢમણ પ્રથા બંધ, એ રોકડથી વ્યવહાર કરવાનો. શ્રી વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા પોતાના સમાજમાં જે કુરિવાજો હોય છે તેને બંધ કરવા માટે એક નવી પહેલ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે વિજાપુર, વડનગર, વિસનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકામાં આ જે સમાજના જે લોકો હોય છે તે વસેલા છે. 80 કરતાં જે વધુ પરા હોય છે તેમાં આ સમાજ પથરાયેલો છે, ત્યારે આ જે સમાજના લોકો હોય છે તેમને એકઠા થઈ અને એક નિર્ણય લેવામાં આવે છે, જેમાં સમાજમાં જે કુરિવાજો હોય છે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. ખાસ કરીને લગ્ન પ્રસંગમાં ડીજે હોય, જુગાર રમવાની પ્રથા હોય સહિત અનેક જે કુરિવાજો હોય છે તે સમાજમાં બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. તેમનો એક જ ઉદ્દેશ છે કે સમાજમાં જે શિક્ષણનું સ્તર હોય છે તેને ઊંચું લાવવામાં આવે, જેથી કરી આગામી પેઢી તેમની વધુ શિક્ષિત બને અને વધુ રોજગાર ઉત્પન્ન કરે અને સમાજમાં પોતાનું નામ ઊંચું કરે. ત્યારે ચોક્કસથી હાલમાં એક બાદ એક જે સમાજ હોય છે તે સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલ શ્રી વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા એક સહારનીય કામગીરી કરવામાં આવી છે અને તેમાં સમાજ દ્વારા જે સમાજમાં કુરિવાજો હોય છે જે ચાલતા હોય છે તેને બંધ કરવા માટે હાલ નવી પહેલ શરૂ કરવામાં આવી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. જૂનાગઢના માંગરોળમાંથી શંકાસ્પદ માંસ ઝડપાયું છે. કુવા પાસેથી 300 કિલો શંકાસ્પદ માંસ ઝડપાયું છે. નિકાહ માટે ગૌવંશની હત્યા કરાઈ હોવાની માહિતી મળી છે. એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ તેનો ખુલાસો પણ થશે. પોલીસે માંસ અંગે તપાસ શરૂ કરી છે. સુરતમાં 6 વર્ષ પહેલા યુવકની હત્યા કેસમાં ફરાર આરોપી દંપતીને પોલીસે ઝડપી લીધા છે. મહિલા પીએસઆઈ બુરખો પહેરી વેશ બદલીને પોતાની ટીમ સાથે આરોપી સુધી પહોંચ્યા, હત્યારાને દબોચી લીધો. પોલીસે આરોપી અકબર અલી અને તેની પત્ની અફસાનાની ધરપકડ કરી છે. આરોપી વર્ષ 2017માં યુવકની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. અકબર અલી પોતાના વતનથી નોકરીની લાલચ આપી બાળકોને લાવતો હતો અને બાદમાં સાડી વર્ક કરાવી અને રૂપિયાના બદલે માત્ર ભોજન જ આપતો હતો, જેમાં એક યુવકે ભાગવાની કોશિશ કરતા તેને સળિયાથી માર મારીને હત્યા કરી નાખી. બાદમાં અન્ય 2 યુવકોની મદદથી મૃતદેહના ટુકડા કરી અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા. જો કે આખરે 6 વર્ષ બાદ આરોપી પકડાઈ જતા તેને જેલમાં ધકેલી દેવાયો છે. ભરૂચમાં શ્રદ્ધાળુઓને નડ્યો છે અકસ્માત. એકનું મોત વાલિયાના વડફળિયા પાસે ત્રિપલ અકસ્માત થયો છે. 2 બસ અને બાઇક વચ્ચે અકસ્માત. બાઇક સવારનું મોત થયું છે. બસમાં સવાર 7થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. બસમાં માંડવીના વાલોડથી જંબુસરના કાવીકંબોએ દર્શને જતા હતા યાત્રીઓ અને તે સમયે જ અકસ્માત થયો. 2 બસની વચ્ચે બાઇક સવાર આવી ગયો અને દબાઈ જતા બાઇક ચાલકનું મોત થયું છે. પાટણના રાધનપુરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાત્રિ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લીધું હતું. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. બાઇક ચાલકના મૃતદેહને પીએમઆરથી રેફરલ હોસ્પિટલ ખસેડાયો. રાધનપુર પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટના પારડી ગામે પરણીતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. 32 વર્ષની પ્રભા ચૌહાણનો ગળે ફાંસો ખાઈ અને તેવી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ સમગ્ર મામલે પરણીતાના પરિવારજનોએ તેના પતિ સાસરિયા પક્ષ દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કર્યો છે. નોંધનીય છે કે પરણીતાને તેના પતિ, સાસુ, નણંદ સહિતનાઓ દ્વારા અવારનવાર માર મારી અને ત્રાસ ગુજારવામાં આવતો હતો. પરણીતાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેના સાસરિયાઓએ પરણીતાને માર મારી તેની હત્યા કરી નાખી. હત્યાને આત્મહત્યામાં ખપાવવા તેણીને પંખે લટકાવી દીધી. આ સમગ્ર મામલે સાપરવેરાવળ પોલીસે મૃતક મહિલા ના પતિની ધરપકડ કરી હતી અને આ મામલે મહિલાની હત્યા કે આત્મહત્યા તે અંગે પણ તપાસ ચાલી રહી છે. માંગ સર એવી છે કે જે બેનની ડેડ બોડી અમે જોઈને અમને એવું લાગે છે કે લોકોએ મારી અને પછી ટીંગાડી દીધી, કારણ કે ડેડ બોડી થાતી જીવ ડેડ લટકતી હોય.
આખું કાયદેસર અમે જે જોયું ને આખું આમ પગ એટલા વરી ગયેલા નીચે જમીન અડેલા હતા અને અમને એવું છે કે આ લોકોએ પહેલાં મારી અને પછી ટીંગાડી દીધી. ખાસ કરીને અમારો એ જમાય હતો સાગર રમેશભાઈ સોલંકી એ સ્ટન્ટ બાજુએ હદ કરી નાખી છે. નવસારીમાં સ્ટન્ટ બાજુનો વિડીયો વાયરલ થયો છે. ગણદેવીના મુખ્ય માર્ગ પર સ્ટન્ટ બાજુએ સ્ટન્ટ કર્યો છે. જોખમી રીતે મોપેડ ચલાવતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. નંબર પ્લેટ વગરના મોપેડ પર સ્ટન્ટ કરતા દેખાયા છે. સામાન્ય રીતે શહેરોમાં નાની મોટી ચોરીની ઘટનાઓ બનતી રહે છે, પરંતુ હવે તો ચોરોએ હદ વટાવી છે. તસ્કરોએ હવે ભગવાનને પણ નથી છોડ્યા. વલસાડના છીપવાડ વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં તસ્કરોએ દાન પેટીમાં ચોરી કરી અને ફરાર થઈ ગયા છે. તો તસ્કરોને જાણે કે પોલીસનો ડર જ ન હોય તેમ બેફામ બની ગયા છે. ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. મંદિરની દાન પેટીમાંથી ચોરીની સમગ્ર ઘટના અહીંયા સીસીટીવીમાં કેદ થઈ છે. તો પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ પણ હાથ ધરી છે. સુરતમાં આતંક મચાવનાર લાલુ જાલીમ ગેંગના આરોપી સહિત અન્ય પાંચની પોલીસે ધરપકડ કરી છે. માથાભારે લાલુ જાલીમ ગેંગના સાગરીત નિકુંજ ચૌહાણ ગુસ્સીટોકના ગુનાનો આરોપી છે અને હાલ જ તે જામીન પર બહાર આવ્યો. લોકો પર વર્ચસ્વ જમાવવા માટે નિકુંજ ચૌહાણ અને તેના સાગરીતોએ અમરોલીની એક સોસાયટીમાં ઘૂસી જઈ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. જે હુમલાની ઘટનામાં તેના અન્ય બે સાગરીત પણ ઇજાગ્રસ્ત થયા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું. પોલીસે આ માથાભારે ગેંગના આરોપી નિકુંજ ચૌહાણ અને અન્ય પાંચ આરોપીની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. તેમજ શહેર પોલીસે ગુસ્સીટોક હેઠળ ગુનો દાખલ કરી તમામને જેલમાં મોકલ્યા છે. મહત્વનું છે કે નિકુંજ ચૌહાણને ગુસ્સીટોકના ગુનામાં આપવામાં આવેલ જામીન રદ કરવા સ્થાનિકોએ માંગ કરી છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સુહાના મસાલે બનાય પનીર મજેદાર. સુહાના મસાલે બનાય પનીર મજેદાર. રેન્જ છે ગોટાની કરતી નજરે પડી. પીયુસીના નિયમોના ખુલ્લેઆમ દચાગરા ઉડતા જોવા મળ્યા. રાજકોટના ધોરાજીમાં જુગારધામ ઝડપાયું. પોલીસે જુગાર રમતા 8 વ્યક્તિઓની કરી અટકાયત. રમેશ લાડાણીના ઘરે જુગાર રમતા ઝડપાયા. પોલીસે 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. પૂર્વ સાંસદ હરી પટેલના સંબંધી છે રમેશ લાડાણી. સુરતના રાંદેર વિસ્તારમાં જુગારધામ ઝડપાયું. દીનદયાળ કિશન ડેરી પાસેથી જુગારીઓ ઝડપાયા. પોલીસે દરોડા પાડીને 6 મહિલા જુગારીઓની અટકાયત કરી 26,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. દ્વારકામાંથી નશીલી સિરપ બાદ નશીલી કેપ્સ્યુલ ઝડપાઈ. ટ્રામાડોલ નામના ડ્રગનો દુરુપયોગ કરીને નશાકારક કેપ્સ્યુલનો કારોબાર ઝડપાયો. 2 આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી. મહેસાણામાં રાધનપુર રોડથી 5 ફૂટ વિસ્તારની સોસાયટીઓ ભૂગર્ભ ગટરની સુવિધાઓથી વંચિત. છેલ્લા 10 વર્ષથી સ્થાનિકોને ભોગવવી પડી રહી છે હાલાકી. બિલ્ડરો પણ સરકાર પાસે ગટર સુવિધાની કરી રહ્યા છે માંગ. મહેસાણામાં MBBSના ફિલિપિન્સના ભારતના વિદ્યાર્થીઓ માટે વાલીઓ મેદાન ઉતર્યા. નેશનલ મેડિકલ કમિશન દ્વારા લાગુ કરાયેલા ગેજેટમાંથી મુક્તિ માટે માંગ કરી નવેમ્બર 2021માં NMC દ્વારા લાગુ કરાયું ગેજેટ. 2019-2020-2021 બેચના વિદ્યાર્થીઓને ગેજેટમાંથી મુક્તિની માંગ કરી. અરવલ્લીના શામળાજીના વેણપુર પાસે અકસ્માતમાં 1નું મોત અને 3 ઘાયલ થયા. નેશનલ હાઈવે પર ડિવાઈડર સાથે ટક્કર બાદ કાર હવામાં ફંગોળાઈ અન્ય લેનમાં આવતી કાર સાથે ટકરાઈ હતી. શામળાજી પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી. સાબરકાંઠાના ઈડર ભિલોડા હાઈવે પર પથ્થર ભરેલું ડમ્પર પલટ્યું. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની. ટ્રક રોડની સાઈડની બાજુએ પલટી મારતા ખેતરના પાકને નુકસાન થયું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. રાજકોટમાં મેળા પૂર્વે ટ્રકમાંથી રાઈડ ઉતારતા બની દુર્ઘટના. રાઈડ ઉતારતા સમયે સીધી કામદાર પર પટકાઈ. ઘટનામાં શ્રમિકની ગંભીર ઇજા પહોંચતા સારવાર હેઠળ. સમગ્ર બનાવ સીસીટીવીમાં થયો કેદ.
રાજકોટના ઉપલેટામાં કાર ચાલકે રોડ પર ઉભેલા ત્રણ લોકોને અડફેટે લીધા. બે લોકોનો આબાદ બચાવ, એકને ગંભીર ઇજા પહોંચી. ડુમિયાણી ટોલ પ્લાઝા પાસે બન્યો બનાવ. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. હિટ એન્ડ રનની ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી. જામનગરમાં રખડતા ઢોરોના આતંકથી વધુ એકનું મોત. સારવાર દરમિયાન આધેડે ગુમાવ્યું જીવ. 20 દિવસ પહેલા ગુલાબનગર વિસ્તારમાં ઢોરની અડફેટે માથામાં પહોંચી હતી ગંભીર ઇજા. સંસ્કારી નગરી વડોદરામાં નશામાં ધૂત યુવતીએ હંગામો મચાવ્યો. આ હંગામો કોઈ બીજા સાથે નહીં પરંતુ પોલીસ સાથે હતો. યુવતી એટલી નશામાં હતી કે તેણે પોલીસ પર હાથ ઉપાડ્યો અને ગંદા ઇશારા પણ કર્યા. નશામાં ધૂત યુવતીને ભાન જ નહોતું કે તે શું કરી રહી છે. તો હવે વીમા એજન્ટ હની ટ્રેપમાં ફસાયો છે. સુરતના અડાજણના એજન્ટ પાસેથી 43,000 પડાવ્યા છે. વીમા એજન્ટને રૂમમાં બોલાવી અને દરવાજો બંધ કરાયો. બાદમાં બે વ્યક્તિઓએ રૂમમાં આવી પોલીસની ઓળખ આપી હતી. ગંદુ કામ કરો છો તેવું કહી અને એજન્ટને માર માર્યો. ઉપરાંત ખોટા કેસમાં ફસાવવા અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. એજન્ટ પાસે 3,00,000ની માંગ કરી અને 43,000 પડાવ્યા હતા. પોલીસે બે આરોપીની ધરપકડ કરી અને શોધખોળ હાથ ધરી છે. સુરતમાં જૂના દાગીના સામે નવા દાગીના ઓછી મજૂરીએ બનાવવાની સ્કીમમાં અનેક લોકો ફસાયા છે. શહેરના કે પ્રકાશ જ્વેલર્સની આ બનાવટી સ્કીમમાં લોકોએ 12,00,000થી વધુનું રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. અને આ દુકાનના ધનિક પિતા પુત્ર દુકાનને તાળા મારી અને રફુ ચક્કર થઈ ગયા છે. ખુલાસો થયો છે કે આ જ્વેલર્સે એસોસિએશનના 15થી વધુ જ્વેલર્સ પાસેથી પણ ઘરેણા લીધા હતા, જે અંગે જ્વેલરી એસોસિએશને વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને લોકોના ફસાયેલા ઘરેણાનો આંક હજુ પણ વધે તેવી શક્યતા છે. અમે સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશનને એક એક મેમ્બરને એવું કીધું છે, એક એક ટેમ્પલેટ આપ્યા છે કે તમે લોકો હવે એવું કામ કરો જેથી કરીને તમારો કોઈ પણ ગોલ્ડ કે પૈસા ફસાય નહીં. એના માટેનું અમે ટેમ્પલેટ પણ જાહેર કર્યું છે અને બધાને એક એકને મીટિંગ કરીને પૂરી જાણકારી પણ આપી છે. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ભાજપના ભ્રષ્ટાચારનો નમૂનો હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. અનેક રજૂઆતો બાદ પણ બ્રિજને હજુ સુધી તોડી ન પડાતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. અમરાઈવાડી વોર્ડ કોંગ્રેસ સમિતિએ બ્રિજ પાસે બેનર સાથે ધરણા પ્રદર્શન કરી સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા. જોકે પોલીસે વિરોધકર્તાઓની અટકાયત કરી લીધી છે. હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચારને લઈને કોન્ટ્રાક્ટર ઉપર પણ ફરિયાદ કરવામાં આવી છે, જેના આધારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ છે. જોકે તેમ છતાં કોર્પોરેશન તરફથી બ્રિજ અંગે કોઈ નિર્ણય ન લેવાતા કોંગ્રેસે આ મુદ્દે વિરોધ નોંધાવ્યો. સ્થાનિક લોકોની પણ માંગ છે કે બ્રિજને તોડીને ફરીથી નવો બ્રિજ બનાવવામાં આવે, જેથી ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળે. બનાસકાંઠાના અંબાજીના બેડાપાણી વિસ્તારમાં 22 દબાણો પર જેસીબી ફરવાનો મામલો છે. આદિવાસી સમાજના 2 દિવસથી અંબાજી પોલીસ મથકે ધરણા. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો કલેક્ટર કચેરીએ એકઠા થયા. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ. પોલીસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીનો ગેટ પણ બંધ કરાયો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ દ્વારા સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. અમદાવાદ સર્કિટ હાઉસમાં ગુજરાતના તમામ જિલ્લાઓના આદિવાસી સમાજના અગ્રણીઓએ મીટિંગ કરી હતી. પ્રમુખ અને સમાજના અગ્રણીઓએ તમામ આદિવાસીઓને ભેગા મળીને મુશ્કેલીનો સામનો કરવા માટે અપીલ કરી છે અને ભવિષ્યમાં પણ આખો સમાજ એક થઈ નાના મોટા પ્રશ્નોનો નિકાલ લાવે તેની પણ વાત કરી છે. ઉપરાંત જે લોકો મીટિંગમાં હાજર ન હતા તેમને પણ સમાજને સાચી દિશામાં વિકાસના પંથે લઈ જવા માટે વાત કરાઈ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે. રક્ષાબંધનના દિવસે મહિલાઓ સિટી બસમાં મફત મુસાફરી કરી શકશે. બીઆરટીએસ અને સિટી બસમાં મહિલાઓ મફતમાં મુસાફરી કરી શકશે. વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકા રક્ષાબંધન પર મફત મુસાફરીની જાહેરાત કરે છે.
બુલેટિનમાં દિવસ આટલું જ રજા આપશો. નમસ્કાર. હાથાપાઈ કરીને ગાળા ગાળી પણ કરી હતી. શનિવારે રાત્રે બનેલી ઘટનામાં યુવતીએ હોબાળો મચાવ્યો. અકસ્માતની ઘટના બાદ યુવતી બેકાબૂ બની. ઘટના સ્થળ પર યુવતી ભાનમાં નહોતી અને તેણે પોલીસ અને લોકોની હાજરીમાં ગાળોનો વરસાદ વરસાવ્યો. જાહેરમાં કાયદાનું ચીરહરણ કરનારી યુવતીએ નશામાં વાહન હંકાર્યા બાદ પોલીસકર્મીની સામે થઈ હતી અને બેફામ ભાષાનો પ્રયોગ કર્યો હતો. યુવતી નશામાં એટલી ધૂત હતી કે તે કોઈનું પણ સાંભળવા તૈયાર નહોતી. યુવતીએ નશામાં વાહન હંકારીને શનિવારે રાત્રે અકસ્માત સર્જ્યા બાદ લોકો રોડ પર એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન યુવતીને પોલીસે પણ શાંતિથી સમજાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ યુવતીએ પોલીસને પણ સાથ આપવાના બદલે ગાળાગાળી કરી બબાલ કરી. પોલીસે યુવતીની અટકાયત કરીને ડ્રંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો છે. અંકલેશ્વર પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન અને કર્મચારી વચ્ચે બબાલ. શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીનો વિડીયો વાયરલ થયો. શિક્ષણ સમિતિના ચેરમેનના ભાઈની દુકાનમાં પ્લાસ્ટિકની બેગને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દુકાનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ મળી આવતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ તરફ વડોદરામાં વિદ્યાના ધામમાં મારામારીના લાઈવ દ્રશ્યો સામે આવ્યા. એમએસ યુનિવર્સિટીની એનવી હોસ્ટેલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે જોરદાર મારામારી થઈ. જૂની અદાવત રાખીને બંને વિદ્યાર્થીઓ જાહેરમાં જ આમને સામને આવી ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વિદ્યાર્થી હાલમાં બેલ્ટ લઈને અન્ય વિદ્યાર્થીને માર મારી રહ્યો છે. થોડી વારમાં જ એ જ બેલ્ટ અન્ય વિદ્યાર્થીએ આંચકી લીધો અને સામેના વિદ્યાર્થીને માર મારવા લાગ્યો. આ તરફ ભાવનગરના બેકડી ગામે ધીંગાણા જેવી સ્થિતિ સર્જાઈ. મહિલાના આડા સંબંધને લઈને બે પરિવાર વચ્ચે મારામારી થઈ. મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. એકબીજા પર હુમલો કર્યા બાદ આ ઘટનામાં 4-5 લોકો ઇજાગ્રસ્ત થયા. બીજી તરફ પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. આગામી 5-9 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ લોકમેળાની તડામાર તૈયારીઓ હાલ કરવામાં આવી રહી છે. આ દરમિયાન એક દુર્ઘટના બની, જેમાં ટ્રકમાંથી રાઇડ ઉતારતી વખતે એક શ્રમિક પર રાઇડનો મોટો પાર્ટ પડતા તેઓ ફસડાઈ પડ્યા હતા. આ દુર્ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 6 જેટલા મજૂરો ટ્રકમાંથી રાઇડ્સ ઉતારવાનું કામ કરી રહ્યા છે, જેમાં ટ્રકની ઉપર રહેલા 3 મજૂરો રાઇડનો પાર્ટ મૂકી દે છે, પણ નીચેના મજૂરો પકડી નહીં શકતા રાઇડનો વજનદાર પાર્ટ એક મજૂરને માથે પડતા મજૂર ફસડાઈ પડે છે. આ ઘટનાને પગલે આસપાસમાં કામ કરતા મજૂરો એકઠા થઈ જાય છે અને રાઇડનો પાર્ટ હટાવીને ઘાયલ થયેલા મજૂરને સાઇડમાં પડેલા ખાટલામાં લઈને જાય છે. મજૂરને ઈજા પહોંચતા તે ચાલવાની હાલતમાં પણ રહ્યો ન હતો. જોકે સદનસીબે મજૂરને સામાન્ય ઈજા થતા સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. એક બાળક બીજાને ઉચકીને બસ સામે દોડ્યું. ડ્રાઈવરે બ્રેક ન મારી હોત તો વ્હીલ ફરી વળ્યું હોત. આ અત્યંત જોખમી અને ચોંકાવનારો વિડીયો સુરતનો છે. બીઆરટીએસ રૂટમાં બે નાના નાના ટાબરિયાઓ ઝઘડો કરી મારામારી કરતા હતા. બીઆરટીએસ બસ આવતી જોઈ એક બાળકે બીજા બાળકને ઉચકીને બસની સામે દોડતું થયું અને બસના ટાયર સુધી આવી ગયા. સદનસીબે